નેશનલ હાઈવે પર આવેલ જૂના સરદાર બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ગુરુવારના રોજ ગોલ્ડન બ્રિજ ખાતે થયેલ ટ્રાફિક જામમાં રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી ફસાઈ ગયા હતા. સામાન્ય રીતે મંત્રીઓની ગાડીઓ પોલીસ પેટ્રોલિંગ સાથે સડસડાટ પસાર થતી હોય છે અને તેને જોઈ લોકોના મનમાં એક જ વિચાર આવી જાય છે કે કાશ આપણે પણ મંત્રી હોત, પરંતુ ભરૂચની ટ્રાફિક સમસ્યાને જોયા બાદ આપ આવું વિચારવાનું બંધ કરી દેશો. ભરૂચની નર્મદા નદી પર આવેલ જૂના સરદાર બ્રિજના સ્પાનને નુકસાન થયા બાદ તેને વાહનો માટે બંધ કરી દેવાતા ભરૂચ શહેરમાંથી પસાર થતા ગોલ્ડન બ્રિજ પર વાહનોનું ભારણ વધી જતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ગુરુવારે સવારના સમયે ગોલ્ડન બ્રિજ પર થયેલ ટ્રાફિક જામમાં રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી કારમાં ફસાઈ ગયા હતા. મંત્રીની કાર ફસાઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ભરૂચમાં ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા લોકો માંગ કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે રાજ્યના આરોગ્ય મંત્રીએ ગોલ્ડન બ્રિજના ટ્રાફિકનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, ત્યારે તેઓ સરકારમાં આ બાબતની રજૂઆત કરે તેવી આશા આપણે ચોક્કસ રાખી શકીએ છીએ. અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.